नमस्कार विद्यार्थी मित्रों, फाइनली आपणे अंतिम चरण जे छे धोरण 10 एनुं सामाजिक विज्ञान एनुं चेप्टर नंबर 21 के अंतिम चेप्टर जे छे एना विशे आपणे आजे चर्चा करवानी छे। अगाउना 1 થી 20 चेप्टर जे छे एना लेक्चर जे छे मैं अपलोड कर दीधा छे, तो एक वक्त ए जोई लेवा। अहींया आपणे वात करवानी छे सामाजिक परिवर्तन। अत्यार सुधी आपणे आर्थिक विकास, मानव विकास, पछी गरीबी अने बेरोजगारी विषे वात करी। आजे आपणे थोड़ी बंधारण विषेनी पण चर्चा करवानी छे अने एमां सामाजिक परिवर्तन जे छे ए केवी रीते लावी शकाय। अत्यारना जे आपणे कुरिवाजो जे छे एनी आपणे आगळना लेक्चरमां चर्चा करी, अथवा तो आपणे आगळनुं चेप्टर जे छे ए भारतना जे कुरिवाज अथवा तो ज्ञातिवाद, पछी तो के सांप्रदायिकता, एवी बधी आपणे चर्चा करी। पण आपणे પોતાને જ કંઈક પરિવર્તન જે છે એ લાવવું પડશે અને એ જ પરિવર્તનને આપણે સામાજિક પરિવર્તન જે છે એ નામ આપેલું છે। એટલે કે તમે તમારી આજુબાજુમાં કેટલાક વસ્તુઓ જોવો છો, કેટલાક બાળકો જે છે એ મજૂરી કરે છે એ પણ તમે જોવો છો, પછી તો કે આપણે વૃદ્ધાશ્રમ જોઈએ છીએ, પછી તો કે બાળકો માટેના કેટલાક આશ્રમો છે એ જોઈએ છીએ। તો આવી બધી વસ્તુ કોણ કરે છે? કોણ? આપણામાંથી જ કોઈક કરે છે। તો આપણે જો નહીં જાગૃત થઈએ તો આપણે કોઈ પરિવર્તન જે છે એ લાવી શકશું નહીં। તો આ ચેપ્ટરમાં આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે તથા આપણા જે હક છે, મૂળભૂત હક આપણે જે કહીએ છીએ એ મૂળભૂત હક વિશે પણ ચર્ચા કરવાની છે। તો આપણે સમાજની રચનાના માળખામાં વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને લીધે સામાજિક પરિવર્તન જે છે એ સામાજિક પરિવર્તન શક્ય બને છે। એટલે કે સમાજનું જે આખું માળખું છે એ માળખામાં જે પરિવર્તન કરશું એ પરિવર્તનને સામાજિક પરિવર્તન કહેવાય। અને પશ્ચિમીકરણ, સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો પશ્ચિમીકરણ એટલે શું? તો કે વિદેશમાં અલગ અલગ જે ભૂરિયાઓ જે છે એ ભૂરિયાઓની રીતિ રિવાજ જે છે એ આપણે અત્યારના મોજ શોખ જે છે એ પ્રમાણે કરવા લાગ્યા છીએ। આપણી સંસ્કૃતિ ભૂલીને આપણે પશ્ચિમી સંસ્કૃતિ જે છે એને અપનાવવા લાગ્યા છીએ। પછી તો કે વૈશ્વિકીકરણ, વૈશ્વિકીકરણ તો આપણને ખ્યાલ જ છે, આપણે એના માટે તો આખે આખું ચેપ્ટર પણ જોયેલું છે કે વિદેશમાં રહેતા લોકો સાથેનો વ્યાપાર અથવા તો એની સાથેની જે આપણે હેરફેર જે છે એ વૈશ્વિકીકરણમાં એનો સમાવેશ થાય। પછી શહેરીકીકરણ એટલે શું? તો કે ગામડાના વસતા લોકો જે છે એ ગામડાના વસતા લોકો જે છે એ સામાન્ય રીતે શહેરમાં વધારે પડતા જઈને વસવા લાગ્યા છીએ। તમારા પણ ગામડામાં એવો લોકોને ક્રેઝ હશે કે આપણે શહેરમાં જઈને વસીએ અથવા તો વિદેશમાં જઈને ભણીએ અથવા તો બીજા રાજ્યમાં જઈને ભણીએ। તો આને આપણે શું કેમાં સમાવેશ કરી શકીએ? શહેરીકીકરણમાં આપણે શહેરીકરણ જે છે એમાં એનો સમાવેશ કરી શકીએ। આવા કારણોસર સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, પછી સાંસ્કૃતિક લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત, નૃત્યો વગેરે સાંસ્કૃતિક પરિવર્તનો જે છે એ પરિવર્તનો આવ્યા છે, જેના કારણે આપણે એમ કહી શકીએ કે લોકો જે છે એ એકબીજાની સંસ્કૃતિ જે છે એનાથી પરિચિત થયા છે। ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો, ઉપકરણો, એના બધાના ઉપયોગ જે છે, પછી રોજિંદા જીવનમાં અલગ અલગ જે સાધન સુવિધા મળે છે એ છેક ગ્રામીણ સમાજ જે છે એ ત્યાં સુધી પહોંચી શકી છે। તો કે જેમ જેમ શહેરીકરણ થાય છે અને શહેરોનો વિકાસ થાય છે એની સાથે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે ગામડાને પણ શહેર સાથે જોડવાની કેટલીક યોજનાઓ જે છે એ પણ અમલમાં મૂકેલી છે। એટલે કે ગામડામાં પણ હાલ આપણને ગામડું જે છે એ પહેલાં જેવું લાગતું નથી, ત્યાં પણ પાકા રસ્તા જે છે અથવા તો સારા સારા મકાન જે છે એ હાલ બાંધવામાં આવ્યા છે। તો લોકોના ઘરો તેની બાંધણીમાં તથા બાંધકામમાં પણ આપણે એમ કહી શકીએ કે અદ્યતન આપણે પરિવર્તનો અથવા તો તેની શૈલી જે છે એમાં પરિવર્તન આવ્યા છે। અને આપણે એમ કહી શકીએ કે આવા જે પરિવર્તન જે છે એને લીધે લોકોના જીવન ધોરણ જે છે એ હાલ આપણે એમ કહી શકીએ કે સુધર્યા છે। આ જીવનશૈલીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે એમાં છાંટ દેખાવ કે અનુભવવા લાગી છે તેની સાથે સમજ રચના કે કાર્યોમાં પણ પરિવર્તનો આવ્યા છે। તો આને જ આપણે શું કહીશું? તો કે સામાજિક પરિવર્તન। એટલે કે હવે સમય જે છે એ સમય ધીમે ધીમે કરતા આગળ વધતો જાય છે અને લોકો જે છે એના લોકો સુધી શિક્ષણ જે છે એ શિક્ષણ હવે પહોંચતું થઈ ગયું છે। તો આનો ફાયદો પણ એવો થાય છે કે તમારા આજુબાજુના ગામમાંથી કોઈ વ્યક્તિ જે છે એ આજ અમેરિકા સુધી ભણવા જઈ શકે છે,
તો અમેરિકા તથા બીજા દેશમાં ભણવા જઈ શકે છે. તો આનું કારણ શું છે? તો કે આનું કારણ આપણે અગાઉ પણ વૈશ્વિકીકરણ તથા શહેરીકરણ એવું કારણ જે છે એ બની શકે છે. પછી કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાત. અહીંયા કાયદાનું સામાન્ય જ્ઞાન જે છે એ દરેક વ્યક્તિ પાસે હોવું જ જોઈએ. તો તેને ક્યારેક ને ક્યારેક જો અન્યાય થયો હોય તો તેની સામે તે લડત કરી શકે. તો આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ જે છે એ તો નીચું જ છે. સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવને કારણે કાયદાઓનું સામાન્ય જ્ઞાન, સમજણ કે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. અને લોકોને કાયદાની જાણકારી ન હોય તો કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા અને દંડમાંથી માફી મળતી નથી. એટલે આપણને જો ધારો કે જાણકારી જ ન હોય કાયદાની અને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો આપણે એને સજા અપાવી શકીએ નહીં. એટલે આપણને કાયદાનું સામાન્ય જ્ઞાન જે છે એ હોવું જ જોઈએ. અને તેથી સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકોને કાયદાના જ્ઞાન અને સમજણ જે છે એ જરૂરી હોવા જોઈએ. તો કાયદાની સામાન્ય જ્ઞાનની જરૂરિયાત છે શા માટે છે? આપણે કીધું એ પ્રમાણે કે સામાન્ય જ્ઞાન અથવા તો કાયદાના શિક્ષણ થકી પ્રજાજન જો કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા હોય તો એને શિક્ષા પણ મળી શકે અને તેને દંડ પણ મળી શકે. પણ જો આનું આપણે જાણકારી જ ન હોય તો તેને શિક્ષા કે દંડ જે છે એ આપણે કરી શકતા નથી. આપણે આગળના ચેપ્ટરમાં વાત કરેલી જ છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ ખોરાકમાં ભેળસેળ કરે છે, તો ભેળસેળ કરતા હોય તો એવા વ્યક્તિને દંડની જોગવાઈ છે અને આપણે એમાં દાવો પણ મૂકી શકીએ વધારે રૂપિયાનો, તો એવા દંડ જે છે એને ભરવા પડતા હોય છે. તો આવા શિક્ષાપાત્ર વ્યક્તિ જે છે એ પણ છૂટી જાય છે અથવા તો એ પણ એને પણ સજા મળી શકતી નથી જો આપણને આવા કાયદાનું જ્ઞાન ન હોય તો. પછી શોષણ કે અન્યાય સામે લડવા, કેવા શોષણ કે અન્યાય સામે લડવા કે કાયદેસર પગલાં લેવા માટે આપણે માર્ગદર્શન જે છે એ પણ મેળવી શકીએ છીએ કાયદા દ્વારા. પછી બંધારણીય હકો, વ્યક્તિગત હિતોનું રક્ષણ વગેરે પણ આપણે અધિકારો સારી રીતે ભોગવી શકીએ છીએ જો કાયદાનું જ્ઞાન હોય તો. પછી વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓ જે છે તે પણ માહિતગાર બને છે. પછી સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી જે છે એ પણ કાયદો જાણતા હોય તો આપણે વધારે આવી વફાદારી વધે છે. પછી સમાજના જવાબદાર નાગરિક તરીકેના હકો અધિકારોથી વંચિત ન રહે તેમ સામાન્ય નાગરિક તરીકે ફરજો અદા કરી શકે છે તે માટે પણ આપણને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. અને કાયદાનું જ્ઞાન અને સમજથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે છે. એટલે કે આપણને કોઈ છેતરી જતા હોય તો આપણે એની સામે અવાજ ઉઠાવીએ તો આપણે સમાજમાં પણ આપણું નામ થાય અને બધા જે છે આપણે રિસ્પેક્ટ પણ કરશે કે ભાઈ આ વ્યક્તિ પાસે થોડુંક વધારે નોલેજ છે એમ પણ આપણને સમાજના લોકો કહેશે. પછી વાત કરીએ નાગરિકના અધિકારો. નાગરિક તરીકે મેં તમને કીધું એ પ્રમાણે દરેક નાગરિક જે છે એના કાંઈક ને કાંઈક મૂળભૂત અધિકારો રહેલા છે. તો એ જ મૂળભૂત અધિકારો જે બંધારણમાં તેનો ઉલ્લેખ પણ કરેલો છે અને ધોરણ 9માં આપણે એના વિશે વિશેષ ચર્ચા પણ કરી ગયા છીએ, અહીંયા આપણે ખાલી એ અધિકારના નામ જે છે એ જોશું. તો માનવ હકો અને અધિકારો વિના પોતાનો વિકાસ જે છે એ સાધી શકતો નથી. કોઈ પણ વ્યક્તિ જે છે એ માનવ હક જેને મળેલા છે અથવા તો તેને વિશેષ અધિકારો મળેલા છે જેમ કે જીવન જીવવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, આવા બધા જે અધિકાર છે, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, તો આવા બધા અધિકારો વિશે જો માણસને ખ્યાલ હશે તો તે ભારતમાં યોગ્ય રીતે પોતાનું જીવન પણ કાઢી શકશે અને કોઈના બીક વગર પોતે જીવન જે છે એ યોગ્ય રીતે કાઢી શકે છે. તો સંયુક્ત રાષ્ટ્રએ તેના માનવ હકો જે છે એના ઘોષણાપત્રમાં વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપેલા છે. તે મુજબ તમામ રાષ્ટ્રોને પોતાના નાગરિકોને અધિકારો સરળ અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા તેમ પણ જણાવ્યું છે. ખાલી ભારત દેશની જ વાત નથી કરતા, સંયુક્ત રાષ્ટ્ર જે છે એના યુએન જે છે એના વિશે તો આપણે ઘણી બધી ચર્ચા અગાઉ પણ કરી ગયા છીએ. એના દ્વારા એવું પણ દર્શાવેલું છે કે દરેક રાષ્ટ્ર જે છે એને અમુક નિયમો અથવા તો અમુક જે છૂટછાટ જે છે એ પોતાના દેશના લોકોને આપવી જોઈએ. તો ભારતના બંધારણના લોકતંત્ર જે છે, ભારતના બંધારણમાં જે લોકતંત્રની સ્થાપના થઈ છે એમાં પણ આપણે એમ કહી શકીએ કે આવા 6 મૂળભૂત હકો જે છે
એ આપેલા છે અને આ મૂળભૂત હકોની વાત કરીએ આપણે તો પહેલું આવે છે સમાનતાનો હક. આ સમાનતાનો અધિકાર અથવા તો સમાનતાનો હક જે છે એમાં આપણે કહીએ તો દરેક નાગરિક જે છે એને સમાનતા એટલે શું તો કે નોકરીમાં સમાનતા મળવી જોઈએ. આપણે આમાં આ જે સમાનતાનો હક છે એમાં આપણે એમ પણ વાત કરેલી હતી આગળના ચેપ્ટરમાં જ કે અનુચ્છેદ 15 અને 16 પ્રમાણે કેટલાક નાગરિકો જે છે અથવા તો એસી એસટીમાં નાગરિકો જે છે એને થોડીક છૂટછાટ પણ મળે છે કે જેને લીધે તે સામાન્ય નાગરિક જે છે એની હારમાં આવીને ઊભા રહે. પછી સ્વતંત્રતાનો અધિકાર, એમાં પણ આપણે કીધું હતું કે ફરવાની છૂટછાટ અથવા તો કોઈ પણ વ્યક્તિ જે છે એ ભારતમાં તથા વિદેશમાં જઈ શકે છે. પછી તેને કાયદા સામે પણ લડવા માટેની કેટલીક છૂટછાટ મળેલી છે તો એ આવશે સ્વતંત્રતાના અધિકારમાં. પછી આવશે શોષણ વિરોધી અધિકાર. અહીંયા આપણે બાળકો જે છે એ બાળકોનું જો શોષણ થતું હોય, એને નાની ઉંમરે કામ પર મોકલી દેવામાં આવતો હોય તો એનો પણ વિરોધ કરતો અધિકાર છે. તથા મજૂરી જે છે એ અમુક હદ સુધી હોવી જોઈએ તો એના કરતાં પણ જો વધારે મજૂરી કરવામાં આવે, મજૂરી કરાવવામાં આવે ને એને પૂરતું વેતન આપવામાં ન આવે તો તેના વિરોધી પણ તે આપણે અવાજ જે છે એ ઉઠાવી શકે છે. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જો કે આના વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર જે છે એ રહેલો છે. પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, એટલે શું તો કે જે તે વ્યક્તિ જે છે એને પોતપોતાની સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ વિશેનો અભ્યાસ જે છે એ કરવાનો પણ પૂરેપૂરો અધિકાર રહેલો છે. અને આ બધા અધિકારને સાચવતો, આ પાંચે પાંચ મૂળભૂત અધિકારોને સાચવતો મુખ્ય અધિકાર જે છે એ બંધારણીય ઈલાજોનો અધિકાર છે. તો આ જે ઈલાજોનો કોઈ ભંગ થાય, પાંચે પાંચ હક જે છે મળેલા છે એમાં કોઈ ભંગ થાય તો બંધારણીય ઈલાજોનો અધિકાર જે છે એના મુજબ વ્યક્તિ જે છે એ હાઈકોર્ટમાં અને છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. તો કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના અધિકારો જે છે એ અધિકારનો ભંગ કરીને નાગરિકોને હકથી વંચિત રાખે તો તેનો ન્યાય મેળવવા માટે આપણે એમ કહી શકીએ કે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ જે છે એના દરવાજા પણ ખટખટાવી શકે છે. તો આને જ આપણે શું કીધું છે કે બંધારણીય ઈલાજોનો અધિકાર. એટલે કે આપણે એમ કહી શકીએ કે દરેક વ્યક્તિ જે છે એને પોતપોતાના હક મળેલા છે અને જો એનું ઉલ્લંઘન કરાવડાવવામાં આવે અથવા તો તે વ્યક્તિ જે છે આવા હક જો ન ભોગવી શકતો હોય તો આનો વિરોધ કરવા માટે તે હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે અધિકાર છે, બંધારણીય ઈલાજોનો અધિકાર જે છે એ બંધારણની આત્મા છે એમ પણ આપણે કહી શકાય. અને નિયંત્રણ જે છે, આ ન્યાયતંત્ર જે છે એની ફરજ બને છે કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, પછી સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય જે છે એ પ્રદાન કરવું. ત્યારબાદ વાત કરીએ આપણે બાળકોના અધિકાર. મેં તમને કીધું એ પ્રમાણે કે બાળકો જે છે એમાં અમુક વર્ષ જે છે એ બાળકોને ફરજિયાત શિક્ષણ લેવાનું હોય છે. આ સમયગાળા દરમિયાન જો તમે એની પાસે મજૂરી કરાવડાવો તો તેને બાળ મજૂરીનો કેસ દાખલ કરી અને તમને જે વાલી જે છે એને પણ જેલ થઈ શકે છે, અથવા તો જે ધરાર આવી રીતના મજૂરી કરાવડાવતા હોય એને પણ એના ઉપર પણ કેસ થઈ શકે છે. તો આ જે બાળકોના અધિકાર જે છે એના વિશે આપણે જાણીએ તો આપણે પણ બાળક છીએ અને આપણે પણ આગળ જતા આવી રીતના કોઈ વિરોધ કરે તો એને આપણે સમજાવી પણ શકીએ અને આપણે એને કહી પણ શકીએ. તો આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ હોય તો તે બાળકો જ છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષિતતા અને તેના શિક્ષણ, સંસ્કાર અને પૂરી પાડેલી જે વિકાસની તકો જે છે એના ઉપર નિર્ભર રહે છે. એટલે કે બાળક જે છે એને જો યોગ્ય તક આપવામાં આવે તો તે ભલે ગરીબ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો તે આગળ વધવાનો પ્રયત્ન કરશે. તો તે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે અમીર લોકોના બાળકો કરતાં પણ તે આગળ વધી શકે છે, પણ એને યોગ્ય તક આપવામાં આવે તો. હવે તમે જ વિચારો જોઈએ કે પહેલેથી જ એને બાળ મજૂરી કરાવી અને કોઈ તેને ચાની કીટલી કે એવી કોઈ દુકાનમાં એને રાખી દીધો તો તે જે ઉંમરમાં તેને વાંચવાનું હોય છે, જે ઉંમરમાં તેને પોતાનો વિકાસ કરવાનો હોય છે એ ઉંમરમાં તે આવી રીતના કોઈ કામ કરવા લાગે તો એને લીધે પણ એનો વિકાસ જે છે એ રૂંધાય છે. જો બાળક જે છે એ શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હોય
તો તે સારો નાગરિક બની અને કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન જે છે એ આપી શકશે અને રાષ્ટ્ર માટે નવા આવા નાગરિકો જે છે એ આશીર્વાદરૂપ બનશે। એટલે કે બાળક જે છે એ એનો જો વિકાસ થશે તો બાળક જ આગળ જઈ અને દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થશે અને દેશની નામના પણ વધારશે। તો બાળ વિકાસ જે છે અને બાળ કલ્યાણ સાધુ એ સામાજિક વિકાસ જે છે એની પૂર્વ શરત છે એમ આપણે કહી શકીએ। ગમે એમ કહીને આપણે સામાજિક પરિવર્તન અથવા તો સામાજિક વિકાસ કેવી રીતના કરવો એ જ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે। તો બાળકો જે છે એ રાષ્ટ્રની સંપત્તિ રૂપે તેનો ઉછેર, સાર સંભાળ અને વિકાસ જે છે એ ખૂબ જ કાળજીપૂર્વક અને સારી રીતે તથા જવાબદારીપૂર્વક જે છે એ કરવો જ રહ્યો। એટલે કે બાળકોનો વિકાસ થશે તો આપણે એમ કહી શકીએ કે એની સાથે દેશ પણ આગળ વધશે અને દેશનો પણ વિકાસ થશે। આમ જોવા જઈએ તો બાળક જે છે એ શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ, પછી સક્ષમ બને અને માનસિક રીતે પણ તે જો ચેતનવંત બને તો તેની બૌદ્ધિક શક્તિ જે છે એનો વિકાસ થાય છે અને તેને લીધે ભૌતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા સ્વસ્થ, સમજદાર અને જવાબદાર નાગરિક બને છે। તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપણે એમ કહી શકીએ કે ઈસવીસન 1992 અધિકારોના ઘોષણા પત્રમાં બાળકોના કલ્યાણ માટે, અહીંયા ચાર્ટર ઓફ રાઇટ્સ કીધેલું છે, એમાં બાળકોના કલ્યાણ માટે તેનો વિકાસ સાધવા માટે કેટલાક અધિકારો જાહેર કર્યા છે જે બાળક માટેના છે। તો એમાં વાત કરીએ, પહેલો અધિકાર કે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે। એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ, જાતિનો ભેદભાવ, રંગ કે કોઈ લિંગનો ભેદભાવ, પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ અન્ય, આપણે એમ કહી શકીએ ભાષા જે છે એ બોલતો હોય કે અન્ય ધર્મ પાળતો હોય, તો આવું બાળક માટે તો ધર્મ શું અથવા તો બાળક માટે તો એવું પણ વધારે કાંઈ એને ખ્યાલ હોતો નથી કે ખરેખર આવી રીતના ધર્મ શું છે, જાતિ શું છે। છતાં પણ તેની સાથે જો ભેદભાવ કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે જે ભારતના જે સામાજિક મૂલ્યો જે છે એના ઉપર ઘા લાગે છે। પછી તો કે માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં। એટલે શું? તો કે બાળક જે છે એના જો માતા પિતા યોગ્ય રીતે એનું પાલન પોષણ કરશે તો કોઈ વ્યક્તિ જે છે એ એની પાસેથી છીનવી શકશે નહીં, અથવા તો કોઈ કારણ બતાવીને કે એ બાળકને પોતાની સાથે લઈ જઈ શકતો નથી। પછી પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને હવે તો કાનૂની અધિકાર પણ છે। એટલે કે આપણે એમ કહી શકીએ કે કોઈ ધારો કે બાળક છે એ શિક્ષણ ન કરતો હોય અને ધારો કે ચાની કીટલી ઉપર કામ કરતો હોય, તો આપણે સામાજિક નાગરિક તરીકે આપણી પણ એવી ફરજ જે છે કે આપણે તેના વાલી ઉપર કેસ કરી શકીએ કે તમે તમારા બાળકને શું કામ એને મજૂરી કરાવો છો। તો સામાન્ય નાગરિક પણ આવી રીતના એના ઉપર કેસ કરી શકે છે। એટલે હવે તો આપણે એમ કહી શકીએ કે કાનૂની અધિકાર પણ છે, બાળકને પોતાનું શિક્ષણ મેળવવાનો અધિકાર જે છે એ કાનૂની પણ બની ગયો છે। તો દરેક બાળકને તેની વય કક્ષા અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે। તો આ એના મૂળભૂત અધિકારમાં સમાવેશ થાય। દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે। દરેક બાળક જે છે પોતપોતાની સંસ્કૃતિ તથા ધર્મનું પાલન કરી શકે છે। દરેક બાળકને પોતાનો કોઈ પણ પ્રકારે થતા શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે કે નશીલી દવાના ઉપયોગો સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે। તો આવા બધા અધિકાર જે છે એ બાળકોને આપેલા હોય, દરેક બાળક સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાથે તથા તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે। આપણે આમ તો એમ વિચારતા હોય કે બાળકના આવા બધા અધિકાર જે છે પણ એનો અવાજ કોણ ઉઠાવશે, એવો પણ પ્રશ્ન બને ને કે ભાઈ ધારો કે બાળક જે છે એને તો આવી કંઈ ખબર જ નથી પડતી, એને તો બંધારણ શું છે એ જ કંઈ ખબર નથી પડતી, તો આનો અવાજ કોણ ઉઠાવશે? તો આનો અવાજ જે છે એ કોઈ પણ સગા સંબંધી જે છે એ પણ ઉઠાવી શકે છે। પછી તો કે કોઈ વાલી છે એના મિત્રો પણ ઉઠાવી શકે છે અને સામાન્ય નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે એ આવા બાળકો જે છે એનો અવાજ છે એ ઉઠાવી શકે છે।
તો બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ જે છે એ કેવી રીતના મેળવી શકે? તો બાળક જે છે ખૂબ જ સંવેદનશીલ છે, એ તો તમને ખ્યાલ જ છે. બાળક પર જાણી જોઈને કોઈ દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકી આપવી, અથવા તો કડવા વેણ કે અપશબ્દ બોલી અને તેનું અપમાન કે જાહેર માનહાનિ કરવી, પછી જાતીય સતામણી કે યૌન શોષણ કરવું, અસહ્ય હદે મારપીટ કરવી, આવા જે છે આવા જે આપણે પ્રકારે એમ કહી શકીએ કે અલગ અલગ હિંસા થાય છે અથવા તો બાળકો ઉપર આ રીતના અત્યાચાર કરવામાં આવે છે, તેની સામે તેનું રક્ષણ જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે. તો મોટા ભાગે બાળકોનું શોષણ તથા અત્યાચારો જે છે એ તેના સગા સંબંધી, પછી તેના નિકટતમ તેના સ્વજનો છે, નિકટતમ મિત્રો છે અથવા તો પાડોશીઓ છે, પછી તો કે નજીકની પરિચિત વ્યક્તિઓ તથા માતા પિતાઓ દ્વારા આવા આપણે સમાચાર પત્રોમાં પણ સાંભળતા હોય કે બાળકો ઉપર આ રીતે અત્યાચાર થાય છે. તો એને આપણે એમ કહી શકીએ કે ટીવી ચેનલ કે જે છે અન્ય સમૂહ માધ્યમો દ્વારા જોવા કે જાણવા મળે છે, તથા આપણી ફરજ શું બને છે કે જ્યારે પણ આપણે આવા બાળક જે છે એના વર્તન વ્યવહારથી કે શારીરિક ઈજાના ચિહ્નોથી માહિતગાર થઈને તરત જ તેની સમયસર કે યોગ્ય તબીબી સારવાર જે કરવામાં આવે તો તે બાળક જે છે એને આપણે આ રીતના સહાય કરી શકીએ અથવા તો તેનું રક્ષણ કરી શકીએ. સામાન્ય રીતે શોષિત કે પીડિત બાળક જે છે એ ભય, ધમકી તે શરમ સંકોચથી આપણે એમ કહી શકીએ કે પોતે ડરતો હોય, અથવા તો આવા વ્યક્તિઓ જે છે આવા વ્યક્તિઓ તેને હેરાન કરે છે, તેની સતામણી કરે છે, તેને સામે અવાજ ઉઠાવવા માટે જો બાળક ડરતો હોય તો પણ આપણે એમ કહી શકીએ કે તેના ડરને ગણકાર્યા વિના આપણે એમ કહી શકીએ કે આપણે માતા પિતા કે બાળકોને વિશ્વાસ સંપાદન કરીને સત્ય હકીકતને આધારે સામાજિક ડરને ગણકાર્યા વિના પણ જવાબદારોને સજા મળે. એટલે કે ધારો કે કોઈના વાલી છે, કેટલાક બાળકો છે એના માતા પિતા મૃત્યુ પામ્યા હોય અને બાળક જે છે એ ધારો કે એના કોઈ બીજા રિલેટિવને ત્યાં રહેતો હોય, તો વધારે પડતું ત્યારે આવી ઘટના જોવા મળે છે કે તે બહુ વધારે સતામણી કરતા હોય છે આવા વ્યક્તિને, મારપીટ કરતા હોય. તો તમે જો આવા વ્યક્તિઓને જોવો અથવા તો આવા બાળકોને જોવો તો પહેલાં તો તમારે બધી વસ્તુની જાણકારી મેળવી લેવાની કે કેમ આ લોકો આવી રીતના તારી સાથે આવું કરે છે. તો આવું પહેલાં તો જાણકારી મેળવી લેવાની અને પછી આપણે એના વિરુદ્ધ કેસ દાખલ કરી શકીએ છીએ. પછી આવા શોષણ કે અત્યાચારોનો ભોગ બનેલા બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા ધૃણા કે તિરસ્કાર કે અવગણ્યા કર્યા વિના તેમના પ્રત્યે હૂફ, પ્રેમ અને આપણી સંવેદના જે છે એ પ્રકટ કરી અને સ્વીકૃતિ તથા સહાનુભૂતિનો પાઠ જે છે એ પાઠવવો જોઈએ. એટલે કે આવા બાળકો જો તમારા ધ્યાનમાં ચડે તો તમારે પણ એની હેલ્પ કરવી જોઈએ અને તેને આપણાથી બનતી જેટલી સહાય જે છે એને કરી શકતા હોય તો તે એને કરવી જોઈએ. તથા આવી રીતના જે અત્યાચાર એના ઉપર કરે છે તેની સામે આપણે કોઈ પણ સમાજ, આપણો પરિવાર શું કહેશે અથવા તો આપણો સમાજ શું કરશે એવું વિચાર્યા વગર આપણે તેની મદદ કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો. અહીંયા આપણે બાળમજૂરી જે છે એ તો તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલું પણ હોય, અહીં તમે ચિત્ર દ્વારા પણ જોતા હોય કે કેટલાક બાળકો જે છે એ કચરો ઉપાડે છે અથવા તો અલગ અલગ આપણે કામ ચાની કીટલીમાં અથવા તો અલગ અલગ રેસ્ટોરન્ટમાં જે પોતું કરતા હોય અથવા તો સાફ સફાઈ કરતા હોય એમાં તમને વધારે પડતા આવા બાળકો જે છે એ જોવા મળે છે. અને ઉપેક્ષિત બાળકો એટલે શું? તો કે જે સમાજના લક્ષણો અથવા તો એના જે હકો મળેલા છે એ હકો તે ભોગવી શકતા નથી, તો આવા બાળકોને આપણે શું કહી શકીએ? તો કે ઉપેક્ષિત બાળકો કહી શકીએ. તો બાળમજૂરી જે છે એ ખાલી ભારતની જ નહીં, કેવી? તો કે વૈશ્વિક સમસ્યા છે. પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે અને જેના પર આપણે સત્વરે કાબુ પામવો જ રહ્યો, એટલે કે એના વગર આપણો છૂટકો નથી. બાળમજૂરી જે છે એ તો આપણે રોકવી જ જોઈએ. પછી તો કે 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકોને બાળમજૂરો કે બાળ શ્રમિક કહેવાય છે. યુનિસેફના અહેવાલ મુજબ સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. એટલે કે ભારતમાં આવા બાળ શ્રમિકો જે છે એ વધારે પડતા આપણને જોવા મળે છે અને એ વધારે પડતા ક્યાં ક્યાં જોડાયેલા હોય છે અથવા તો ક્યાં ક્યાં વધારે પડતા આપણને જોવા મળે છે? તો એ આપણને હોટલો કે ફેક્ટરીમાં સાફ સફાઈ કરતા, બાંધકામ જેવા ક્ષેત્રમાં,
કેટલાક જોખમી વ્યવસાયો જેવા કે ફટાકડાના વ્યવસાય, ઈંટના ભઠ્ઠા કે જેમાં તેને મૃત્યુ થવાની પણ સંભાવના હોય છે, પછી કૃષિ ક્ષેત્રે કેટલાક બાળકો સંકળાયેલા હોય છે, પશુપાલન કે મત્સ્ય ઉછેર ક્ષેત્રે, પછી તો કે ચાની લારી જે છે એ ચાની લારીમાં, પછી સેવા ક્ષેત્રે ઘર નોકરમાં, હોટલોમાં કે ઢાબામાં વગેરે જગ્યાએ આપણને આવા બાળકો જોવા મળે છે, પછી તો કે અખબાર વેચાણ, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા જેવા કામ કરવા, પછી કેટલાક લોકો આવા બાળકોને ભીખ મંગાવતા હોય છે, રસ્તા ઉપર સાફ સફાઈ કરતા બાળકો નજરે ચડે છે, તો આવી બધી જગ્યાએ આવા બાળકો જે છે એ આપણને નજરે ચડે છે. તો બાળમજૂરી જે છે એ બાળમજૂરીના કારણો આપણે ક્યાં ક્યાં ગણાવી શકીએ? આ બાળમજૂરીના કારણો જે છે એ તમે તમારી રીતે પણ થોડા ઘણા વિચારી શકો, કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કેટલાક પરિવાર જે છે એ પરિવારની સ્થિતિ જે છે એ પરિસ્થિતિ બહુ ખરાબ હોય તો તે સામાન્ય રીતે પોતાનો બાળક જે છે એ બાળકને કામ પર લગાડી દે છે, એટલે થોડીક આર્થિક આવક જે છે એ પણ થાય છે. તો આવી જે ગરીબીની સ્થિતિ જે છે એ તો તમે પણ તમારી રીતના વિચારી શકો. તો અહીંયા ઉપરોક્ત ક્ષેત્રમાં બાળમજૂરીની સ્થિતિ જે છે, આપણે અગાઉ જે ક્ષેત્રની વાત કરી એમાં બાળમજૂરીની સ્થિતિ જે છે એ ખૂબ જ વધારે ભયજનક અથવા તો દયાજનક આપણે એમ કહી શકીએ. અહીંયા આપણે એમ કહીએ કે બાળમજૂરો જે છે એનો આગ્રહ આવા બધા વ્યક્તિઓ શું કામ એને રાખે છે? તો બાળકોને તો સામાન્ય રીતે બીજા મજૂરોની કમ્પેરિઝનમાં બહુ ઓછો પગાર અથવા તો સામાન્ય રીતે તેનો ખાધી ખોરાકી જે છે એ ખાલી આપી દઈએ તો પણ આવા બાળકો જે છે એ ઘણા બધા મળી રહે છે. તો આવી ચાની કીટલી અથવા તો કોઈ સફાઈ કામ જે છે એમાં બાળકોને વધારે રાખવાનો આગ્રહ રાખે છે. તો બાળમજૂરોની સ્થિતિ આપણે વાત કરી કે એકદમ દયાજનક છે. આ સ્થિતિ જ બાળ અપરાધી સ્થિતિ જો થાય છે તો કે બાળ અપરાધી જન્મે છે. અને આપણે એમ કહી શકીએ કે બાળમજૂરી જે છે એ મજબૂરીવશ કરવા પાછળના કેટલાક કારણ જે છે એમાં ગરીબી, પછી માતા પિતાની નિરક્ષરતા, પછી કુટુંબનું મોટું કદ. આપણે એમ કહીએ કે સભ્યની સંખ્યા જો વધારે હોય તો બધાનું પૂરું પાડી શકે નહીં, વાલી અથવા તો કોઈ પિતા જે છે એ દરેક સભ્યનું પૂરું પાડી શકતા નથી, માટે બાળકો જે છે એને મજૂરી કરવી પડે. પછી કૌટુંબિક જરૂરિયાતો, જો કે બધી વસ્તુ જે છે એ ગરીબી સાથે જ લાગતી વળગતી વસ્તુ છે, એટલે મુખ્ય કારણ તમારે યાદ રાખવાનું કે ગરીબી, જે બાળમજૂરી માટેનું મુખ્ય કારણ શું છે તો કે ગરીબી. પછી તો કે કુટુંબની આવકમાં બાળમજૂરી કરી અને આવક વધારવાનો પ્રયાસ જે છે એના રૂપે, પછી કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેકારી, મોટા વ્યક્તિઓ અથવા તો વડીલો જે છે એ કાંઈ કામ કરી અને રૂપિયા કમાઈને આપી શકતા ન હોય તો ત્યારે પણ બાળમજૂરી જે છે એ જન્મે છે. ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા અને આજીવિકા મેળવવા અનાથ કે નિરાધાર બાળકો તેમના સગા સંબંધીઓ દ્વારા કે આશ્રય આપનારાઓ દ્વારા તે પોતે કામ કરાવડાવી અને પોતે રૂપિયા કમાય છે. પછી ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક મજૂરી કે ફરજ પાડવામાં આવે છે. એટલે શું? તો કે કેટલાક વાલીઓ જે છે એ પોતાના બાળકને મૂકી દે છે, રખડતું મૂકી દે છે, ત્યારે બીજા કોઈ વ્યક્તિ જો તેને સાચવે તો તેને શોષણ કરે અથવા તો તેની પાસે મજૂરી કરાવી અને તેને ખોરાક જે છે એ અપાવડાવે છે. પછી કેટલાક સંબંધીઓ છે, કેટલાક બાળકો છે ને માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો સંબંધી જે છે પોતાની પાસે તો સાચવે છે પણ સાથે સાથે બાળમજૂરી પણ કરાવે છે. તો આવા બધા કારણો તો તમને પણ થોડો ઘણો ખ્યાલ હશે અને તમે પણ ક્યારેક ને ક્યારેક ન્યૂઝમાં વાંચતા હશો. તો બાળ શ્રમિકોની માંગ જે છે એ વિપુલ પ્રમાણમાં હોવાના કારણો, એકાદ બે કામ તો મેં તમને કીધા કે બાળકોને સામાન્ય રીતે ખોરાક જે છે એ આપીએ તો પણ બાળક જે છે કામ કરવા ઉપર મજબૂર થઈ જાય છે. પછી તો કે સામાન્ય રીતે હું તમને એમ કહું કે એક કોઈ મોટી ઉંમરનો મજૂર રાખે એની જગ્યાએ ત્રણ બાળકોને રાખે તો પણ આપણે એમ કહી શકીએ કે વધારે કામ પણ કરાવી શકે અને ઓછો પગાર પણ ચૂકવવો પડે. તો બાળ શ્રમિકો જે છે એ સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે, એટલે જ વધારે પડતું ખેતીમાં તથા આવી હોટલોમાં સાફ સફાઈમાં વધારે પડતા બાળકો જોવા મળે છે. તો પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કે ઓછી મજૂરીએ પગાર, ઓછો પગાર ચૂકવીને પણ કામ કરાવી શકાય છે. પછી તો કે તેઓના અસંગઠિત હોય છે, તેઓ અસંગઠિત હોય, સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ તે કોઈ દિવસ અવાજ ઉઠાવી શકતા નથી. સામાન્ય રીતે જે મજૂરો હોય છે, અન્ય શ્રમિકો હોય છે,
એ પોતે સંગઠન બનાવી અને માલિક વિરુદ્ધ ફરિયાદ પણ કરે, પણ બાળકો જે છે એને એટલું બધું નોલેજ હોતું નથી અથવા તો તે વિરોધ કરતા નથી, માટે આવા બાળમજૂરો જે છે એની માંગ બહુ જ વધારે છે. કઠિન કે જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામ કલાકો સુધી વધુ કરવાની અથવા તો ડરાવી અને ધમકાવી કે લાલચ આપીને પણ કામ કરાવી શકાય છે. મજૂર હોય સામાન્ય રીતે તો એ તો સામાન્ય રીતે 8 કલાક કામ કરે, પછી તે પોતે પોતાના બીજા કામ કરવા લાગે અથવા તો પોતે જે છે કામ કરવાની મનાઈ કરી દે. ત્યારે આવા બાળકો જે છે એને કેટલીક લાલચ આપીને ડરાવીને ધમકાવીને પણ કામ કઢાવી લે છે. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે, ખૂબ જ વધારે પ્રમાણમાં અને સરળતાથી તેઓ મળી રહે છે. તો બાળ શ્રમિકો જે છે એનો આગ્રહ વધારે રાખવાનું કારણ આપણે જોયું. પછી બાળકોને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાત પૂરતી કરવા માટે અથવા તો કમાવા માટે વધુ બે હાથ રૂપે માતા પિતા જે છે એ બાળકો છે એની પાસે કામ કરાવડાવે છે. તો આ રીતે પણ બાળકો જે છે એની માંગ પણ વધારે છે અને જરૂરિયાત એટલે કે જે તે કુટુંબ છે એની જરૂરિયાત પણ એવી છે કે બાળકો જો કામ કરશે તો થોડા રૂપિયા વધારે મળશે. તો બાળકોની નાની ઉંમરે તેને શું કરવાનું હોય છે? રમત ગમત, મનોરંજન, આરામ, બાળપણ આપણે એમ કહી શકીએ, પછી માતા પિતાનો પ્રેમ, હૂફ, સાર સંભાળ વગેરેથી વંચિત રહી અને કુમળી વહે પણ બાળકો જે છે એ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિ કરવા લાગે છે. તો હવે વાત કરીએ આપણે બાળમજૂરી અટકાવવાના ઉપાયો. કઈ રીતે આપણે બાળમજૂરી અટકાવી શકીએ? તો બાળમજૂરી કે બાળ શોષણ કે અત્યાચારો રોકવા માટે સરકારે પણ કેટલીક જોગવાઈ છે કરેલી છે. અને એ બંધારણીય જોગવાઈની જો વાત કરીએ તો 14 વર્ષથી ઓછી વયના બાળકોને કોઈ કારખાનામાં કે કોઈ કામધંધામાં, વ્યવસાયમાં, નોકરીમાં રાખી શકશે નહીં. અને જો કોઈ વ્યક્તિ આવી રીતના કામ નોકરી ઉપર રાખશે તો તેની સામે પણ કાનૂની પગલાં જે છે એ ભરી શકાય છે. એટલે કે નોકરીદાતા જે છે આવી રીતના કોઈ નોકરી પર રાખે છે એના ઉપર પણ કેસ કરી શકાય છે. બાળપણમાં કે કિશોરવસ્થા જે છે તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા કે ભૌતિક સુવિધાથી વંચિત રાખી શકાશે નહીં. એટલે બાળપણમાં જે એની કિશોરાવસ્થા જે છે એમાં જે તેને રમતગમત છે, પછી આપણે કીધું કે માતા પિતાની હૂફ, આરામ, મનોરંજન વગેરે જે બાળકોનો હક જે છે એને મળવો જ જોઈએ. પછી બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીના બાળકો જે છે એને તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ જે છે એ પણ સરકારે કરવાનો રહેશે. એટલે કે સરકાર જે છે એ કોઈ પણ રાજ્ય સરકાર હોય તે 6 થી 14 વર્ષના અને હાલ આપણે એમ કહી શકીએ કે જો શિક્ષણની વાત કરીએ કે 8મા ધોરણ સુધી બાળક જે છે એ મફત અને ફરજિયાત શિક્ષણ જે છે એ લઈ શકે છે. તો આ સંદર્ભે કેન્દ્ર સરકાર જે એના દ્વારા 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર જે છે એનો કાયદો 2009થી મૂળભૂત અધિકારમાં તેને લાગુ પાડી દીધો. પહેલા જે હતો એ મૂળભૂત અધિકારમાં નહોતો, પણ 2009થી તેને મૂળભૂત અધિકારમાં, બાળકોના મૂળભૂત અધિકારમાં તેને દાખલ કરી દીધેલો છે. તો આ બધી વાત કરી આપણે કે બાળકોનું કેવી રીતે શોષણ થાય છે અથવા તો આ શોષણ સામે જો આપણે પગલાં ઉઠાવીએ તો આપણે પણ એવા બાળકોનું ભવિષ્ય જે છે ઉજળું કરી શકીએ. કારણ કે બાળક જે છે એમાં એટલી શક્તિ રહેલી છે કે તે આપણે એમ કહી શકીએ કે પથ્થરને પણ સોનું બનાવી શકે જો તે પોતાનું કાર્ય જે છે વ્યવસ્થિત કરે તો યોગ્ય નાગરિક બને. તો એ સામાન્ય રીતે બીજા કેટલા વર્ગને પણ ઊંચું લઈ જઈ શકે છે. તો આપણે પણ આપણી રીતે બનતા પ્રયત્ન કરવા જોઈએ. હાલ આ લેક્ચરમાં આપણે આલુ રાખીએ છીએ. ત્યારબાદ વૃદ્ધો અને નિસહાય જે છે એનું રક્ષણ જે છે કેવી રીતના થાય અથવા તો કેવી રીતના કરી શકાય તેના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. આભાર.